હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ માઇક્રોસોફ્ટ વોર્ડ તો સીપીટીની પરીક્ષામાં માઇક્રોસોફ્ટ વોર્ડના ક્વેશ્ચનના કેટલા માર્ક હોય છે તે આપણે સીપીટીના સિલેબસમાં નજર કરીએ તો એમાં સૌપ્રથમ અંગ્રેજી ટાઇપિંગ અને ગુજરાતી ટાઈપિંગ બંનેના વીસ વીસ ગુણ હોય છે જે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ ત્યાર પછી કમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી સંદર્ભમાં કમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોન્ટી એપેન્ડિક્સ એચ કે જેના સાઠ ગુણ હોય છે તો એપેન્ડિક્સ એચની અંદર જોઈએ તો એમાં સૌ પ્રથમ આવે છે ટેન્ડર નોટિસ કે જે ત્રીસ ગુણની હોય છે તે તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં જ તૈયાર કરવાની હોય છે ત્યાર પછી માઇક્રોસોફ્ટ પાવર અને માઇક્રોસોફ્ટ એક્સલનો એક એક ક્વેશ્ચન આવે છે અને ત્યાર પછી છેલ્લે એક તમને પેરેગ્રાફ ટાઈપ કરેલો આપે છે તેમાં તમારે માગ્યા મુજબ ભૂલો સુધારવાની હોય છે તે દસ ગુણનો હોય છે જેને આપણે વર્ડ ફોર્મેટિંગ કહીએ છીએ તો તે પણ તમારે માઇક્રોસોફ્ટ બોર્ડની અંદર જ તૈયાર કરવાનો હોય છે તો મિત્રો ટેન્ડર નોટિસ ત્રીસ ગુણની હોય છે અને વર્ડ ફોર્મેટિંગ દસ ગુણનું આમ ટોટલ ચાલીસ ગુણ માઇક્રોસોફ્ટ બોર્ડમાંથીને જ તમારે કવર કરવાનો હોય છે તો હવે માઇક્રોસોફ્ટ બોર્ડનું મહત્ત્વ તમને સમજાઈ ગયું હશે તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ માઇક્રોસોફ્ટ વર્ડ તો સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઉં કે આ માઇક્રોસોફ્ટ બોર્ડ બે હજાર તેર છે કારણ કે સીપીટીના નવા સિલેબસ પ્રમાણે માઇક્રોસોફ્ટ બોર્ડ બે હજાર તેર પૂછાય છે જે જૂના સિલેબસ પ્રમાણે બે હજાર સાત પૂછાતું હવેથી માઇક્રોસોફ્ટ બોર્ડ બે હજાર તેર પૂછાય છે એટલે આપણે એના માટે પ્રેક્ટિસ પણ બે હજાર તેરની અંદર જ કરવાની રહેશે તો સૌ પ્રથમ હું તમને માઇક્રોસોફ્ટ બોર્ડ બે હજાર તેરની બેઝિક માહિતી આપી દઉં તો એમાં આપણે જોઈએ તો ઉપરની જે પહેલી પટ્ટી તમને દેખાય છે તે પટ્ટીને આપણે કહીએ છીએ ટાઇટલ બાર ત્યાર પછી આ બાજુ જોશો તો ત્રણ મેનુ અહીંયા આપેલા છે જે તમને ખ્યાલ જ હશે પેલું છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ત્રીજું છે ક્લોઝ ત્યાર પછી નીચે જોઈએ તો અહીંયા મેનુ આપેલા છે અલગ અલગ તે તમે જોઈ શકો છો હોમ છે ઇન્સર્ટ ડિઝાઇન પેજ લેઆઉટ રેફરન્સ મેલિંગ રિવ્યૂ અને વ્યૂ આ જે બીજા નંબરના મેનુ બતાવે છે એ પટ્ટી જે છે એને આપણે કહીએ છીએ મેનુ બાર હવે મેનુ બારની નીચે જોઈએ તો અહીંયા પોળી એવી તમને પટ્ટી એક દેખાશે કે જેની અંદર અહીંયા ઘણા બધા મેનુ તમને જોવા મળશે તો એ જે પોળી એવી પટ્ટી છે તેને કહેવાય છે રિબિન હવે જેમ કે અત્યારે તમને દેખાય છે રિબિન એ હોમ મેનુની રિબિન દેખાય છે તમને જેવું તમે ઇન્સ્ટન્ટ મેનુ ઉપર ક્લિક કરશો એટલે આખી રિબિન તે ચેન્જ થઈ જશે જો તમે જોઈ શકો છો તો એ જ રીતના આગળ ડિઝાઇન મેનુની પણ અલગ રિબિન બતાવે છે તેમ જેટલા ઉપર મેનુ છે એમ બધા મેનુની અલગ અલગ તમને રિબિન જોવા મળશે તો ત્યાર પછી નીચે જોઈએ એ રિબિનની અંદર તો રિબિનની અંદર અહીંયા જુઓ તો અહીંયા એક નામ લખેલું છે ક્લિપ બોર્ડ અને અહીંયા એક પટ્ટી આપેલી છે એટલે અહીંથી એક અલગ બોક્સ પડી જાય છે ત્યાર પછી અહીંયા જોશો તો અહીંયા બીજું નામ આપેલું છે નીચે ફોન્ટ હવે જે આ એક બોક્સ જેવું દેખાય છે તેને આપણે બ્લોક્સ કહેવાય છે હવે બ્લોક્સના પર્ટિક્યુલર અલગ અલગ નામ પણ છે જે નીચે લખેલા જ છે જેમ કે આ પહેલું બ્લોક્સ છે એને કહેવાય છે ક્લિપબોર્ડ બોર્ડ બ્લોક્સ અને તેના પછી અહીંયા બતાવે છે તેને કહેવાય છે ફોન્ટ બ્લોક્સ ત્યાર પછી આ પેરેગ્રાફ બ્લોક્સ છે ત્યાર પછી અહીંયા સ્ટાઇલ બ્લોક્સ આપેલું છે ત્યાર પછી અહીંયા છેલ્લે એડિટિંગ બ્લોક્સ આપેલું છે તેવી રીતના અલગ મેન્યુની અંદર જાશો તો તમને અલગ અલગ બ્લોક્સ જોવા મળશે જે બ્લોક્સના બધે નીચે નામ પણ આપેલા જ છે હવે એ બ્લોક્સ તમે જુઓ તો જેમ કે અહીંયા આપ્યું છે ઉદાહરણ તરીકે હું તમને જણાવી દઉં જેમ કે અહીંયા નામ છે ફોન્ટ બ્લોક્સ તો એ ફોન્ટ બ્લોક્સની અંદર ફોન્ટને યુઝ આવતા જેટલા પણ મેનુ છે એ બધા મેનુ ક્યાં આવી જશે તો કે એક આ ફોન્ટ બ્લોક્સની અંદર એટલે ફોન્ટમાં જે કાંઈ પણ ચેન્જીસ તમારે કરવાનો થાશે એ બધી પ્રકારના મેનુ તમને ક્યાં મળી જશે તો કે ફોન્ટ બ્લોક્સની અંદર એ જ રીતના પેરેગ્રાફમાં જે કંઈ ચેન્જીસ કરવાનો થતો હોય એ બધું તમને કયા બ્લોક્સની અંદર મળી જશે તો કે પેરેગ્રાફ બ્લોક્સની અંદર હવે જે આ બધા મેનુ આપેલા છે તે મેનુમાં કોઈપણ મેનુ ઉપર તમે ખાલી કરસરને રાખશો એટલે નીચે એક બોક્સ ખુલશે એ બોક્સની અંદર તમને એ મેનુનું નામ બતાવશે અને એ મેનુનો શું ઉપયોગ છે એ પણ તમને બતાવી દેશે અને સાથે સાથેસાથ એની શોર્ટકટ કી પણ તમને બતાવી દેશે હવે મિત્રો મેનુના નામ યાદ રાખવા એ ખૂબ જ મહત્ત્વના છે એટલે મેનુના નામ ખાસ તમે યાદ રાખજો અને જો તમે ભૂલી જાઓ તો તમે અહીંયા કરસર રાખી અને તમે એ મેનુનું નામ જોઈ શકો છો હવે ત્યાર પછી હું તમને આગળ જણાવું તો અહીંયા પાછળ એક પ્રકારનું પેજ આપેલું છે જ્યાં આપણે ડોક્યુમેન્ટ બનાવી શકીએ છીએ ત્યાર પછી અહીંયા રૂલર આપેલી છે આપને એક આડી આપેલી છે અને એક ઊભી આપેલી છે એનાથી આપણે કોઈ માપસાઇઝ સેટ કરી શકીએ છીએ જેમ કે અહીંયા ઊભી રુલર આપીએ છે એને કહેવાય છે હોરિઝોન્ટલ રુલર અને આડી આપેલી છે એને કહેવાય છે વર્ટિકલ રૂલર હવે ત્યાર પછી અહીંયા આ બાજુ જુઓ તો અહીંયા એક ઉપર નીચે પટ્ટી થાય એવું છે જેને આપણે કહીએ છીએ સ્ક્રોલ બાર એટલે પેજ અત્યારે તમે જુઓ તો તમને અડધું જ દેખાય છે નીચે સાઈડ પેજ દેખાતું નથી એટલે અહીંયા જે પટ્ટી છે એને તમે સ્ક્રોલ કરો તો નીચે પેજ આખું તમને જોવા મળશે જો અહીંયા સુધીનું તો એ જે પટ્ટી છે એને કહેવાય છે સ્ક્રોલ બાર હવે જેમ પેજ લંબાઈમાં નાના મોટું કરવા માટે આપણે અહીંથી જોઈ શકીએ છીએ ઉપર નીચે કરવા માટે એવી રીતના પેજ ધારો કે પહોળાઈમાં પણ ક્યારેક મોટું હોય તો નીચે પણ એક સ્ક્રોલ બાર બની જશે જો હું તમને બતાવું જો આ રીતે હવે પેજ પોળાઈમાં પણ મોટું થઈ ગયું છે તો હવે આ અહીંયા એક સ્ક્રોલ બાર બની ગયો છે જો તેને તમે આ અહીંયા માઉસની મદદથી ફેરવી અને તમે એને આગળ પાછળ કરી શકો છો હવે જે સ્ક્રોલ બાર છે એ સ્ક્રોલ બારના પણ અલગ અલગ બેના નામ છે જેમ કે આને કહેવાય છે હોરિઝોન્ટલ અને જે આડો સ્ક્રોલ બાર હતો એને કહેવાય છે વર્ટિકલ સ્ક્રોલ બાર ત્યાર પછી આપણે નીચે જોઈએ તો નીચે જે આ પટ્ટી છે એ પટ્ટીને કહેવાય છે સ્ટેટસ બાર હવે એની અંદર જોઈએ તો અહીંયા બતાવે છે પેજ વન ઓફ વન એટલે જે માઇક્રોસોફ્ટ વર્ડની તમે અત્યારે ફાઇલ લીધી છે એમાં અત્યારે એક જ પેજ છે અને પહેલાં પેજ નંબર ઉપર તમે છો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા બતાવે છે વર્ડ એટલે કે આ ડોક્યુમેન્ટની અંદર તમે જેટલા વર્ડ લખો છો વર્ડ એટલે કે શબ્દ જેટલા શબ્દ તમે લખો છો એ તમને કાઉન્ટ કરીને અહીંયા બતાવશે જેમ કે અહીંયા લખ્યું છે મેં નેટવે ટેકનિકલ સ્ટોપ તો મેં ત્રણ વર્ડ લખ્યા છે તો અહીંયા તમને કાઉન્ટ કરીને બતાવશે ત્રણ થ્રી વર્ડ્સ તો ત્યાર પછી આગળ જોઈએ તો આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા ઝૂમ ઇન અને ઝૂમ આઉટ છે જ્યારે તમારા ડોક્યુમેન્ટને ઝૂમ કરવું હોય એટલે કે મોટું કરીને જોવું હોય તો અહીં પ્લસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ ઝૂમ થશે અને અહીંયા જો ટકાવારી પણ બતાવી છે મેક્સિમમ તમે કેટલું ઝૂમ કરી શકશો તો કે મેક્સિમમ તમે પાંચસો ટકા ઝૂમ કરી શકો છો જો અહીં તમે જોઈ શકો છો ત્યાર પછી પાછું અહીંયા સો ટકા વચ્ચે લઈ લો એટલે નોર્મલ થઈ જશે અને ત્યાર પછી આપણે આને નાનું કરવું હોય તો ઝૂમ ઇન એટલે આ માઇનસ બાજુ તમે ખેંચી જશો તો આ ડોક્યુમેન્ટ તમને નાનું થતું જોવા મળશે તમે ઓછામાં ઓછું દસ ટકા ઝૂમ કરી શકો અને વધુમાં વધુ પાંચસો ટકા આવા ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે આવું વસ્તુ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી નોર્મલ તમારે કરવું હોય તો વચ્ચે ક્લિક કરી દો એટલે સો ટકા તમારું નોર્મલ થઈ જશે ત્યાર પછી અહીંયા આગળ જઈએ તો અહીંયા એક ફાઇલ મેનુ આપે છે તે ફાઇલ મેનુની અંદર જોઈએ તો અહીંયા ન્યૂ એટલે કે નવી ફાઇલ લેવા માટે ત્યાર પછી અહીંયા ઓપન એટલે કોઈ ફાઇલ સેવ કરેલી આપણા કમ્પ્યુટરમાં પીડી હોય એને ઓપન કરવી હોય તો ઓપન ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમે ઓપન કરી શકશો ત્યાર પછી સેવ સેવેસ પ્રિન્ટ શેર એક્સપોર્ટ આ ઘણા બધા ઓપ્શન તમને ફાઇલ મેનુમાં જોવા મળશે ત્યાર પછી અહીંયા ઉપર જુઓ તો જે અહીંયા નાની એવી પટ્ટી દેખાય છે એને કહેવાય છે કસ્ટમાઇઝ ક્વિક એક્સેસ ટૂલ બાર કે જેની મદદથી આપણે કોઈ પણ અહીંયા મેનુને સેટ કરી શકીએ છીએ જે કોઈ એવું મેનુ છે કે તમારે મોસ્ટ યુઝ એનો થતો હોય અને ઘડી ઘડીએ તમારી મેનુનો ઉપયોગ કરવાનો થતો હોય તો એ મેનુ તમે અહીંયા સેટ કરીને રાખી શકો છો એક્ઝેક્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા સેવનું મેનુ રાખેલું જ છે તમારે ફાઇલ ઘડી ઘડીએ સેવ કરવાની થતી હોય તો તમને ઇઝી અહીંથી રહેશે એટલે અહીંથી તમે ડાયરેક્ટ સેવ કરી શકો છો અને વધારાના મેનુ તમારે સેટ કરવા હોય તો અહીંથી તમે એ મેનુને લઈ શકો છો અને અહીંયા આગળ ગોઠવી શકો છો તો મિત્રો આ થઈ ગયું માઇક્રોસોફ્ટ બોર્ડ બે હજાર તેરની બેઝિક માહિતી ત્યાર પછી હવે આપણે બધા જે મેનુ આપેલા છે એક એક બ્લોક્સમાં જે બધા મેનુ આપેલા છે તે એક એક મેનુ આપણે સમજવાના છે અને શીખવાના છે તો આજના વિડીયોમાં હું એટલું જ રાખું છું આગળના વિડીયોમાં આખું હોમ મેનુ હું તમને શીખવાડવાનો છું કે જેમાં બધા મેનુનો પર્ટિક્યુલર શું ઉપયોગ થાય છે એ પ્રેક્ટિસ સાથે હું તમને શીખવાડીશ આજના વિડીયોમાં બસ એટલું જ અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલ બે લાઇકન ઉપર ક્લિક કરજો જેનાથી આવનારા મારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઇક કરજો